Adhyay 9 Param Guhya Gyan Purna Purushottam Parameshwar Bolya Priya Arjun Tu kadapi mari irsha karto nathi Tethi hun tane aa Param Guhya Gyan tatha sakshatkar vishe janavish ke je jani tu bhautik astitvana sarva klesho mathi mukta thai jaish aa gyan sarva vidyaono raja chhe જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે તે શુદ્ધતમ જ્ઞાન છે અને તે સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે તેથી તે ધર્મની પૂર્ણતા છે તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે હે શત્રુ વિજેતા જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી મારા યોગ ઐશ્વર્યને તો જો જો કે હું સર્વ જીવોનો પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું છતાં હું આ જગતનો અંશ નથી કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું જેવી રીતે સર્વત્ર વહેનારું પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ હે કુંતી પુત્ર કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે અને અન્ય કલ્પના આરંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું સંપૂર્ણ દ્રશ્ય જગત મારે અધીન છે તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે વિનષ્ટ થઈ જાય છે હે ધનંજય આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી હું જાણે કે ઉદાસીન રહેલો હું તેમ આ સર્વ ભૌતિક કર્મોથી તદેવ વિરક્ત રહું છું હે કુંતી પુત્ર મારી શક્તિઓમાંની એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચર જીવોને ઉત્પન્ન કરે છે તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનષ્ટ થાય છે હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે તેઓ સહચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ થઈ જાય છે હે પાર્થ મોહગ્રસ્ત નહીં થયેલા મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે કારણ કે તેઓ મને જ આદિ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે મહાત્માઓ મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરતા મને નમસ્કાર કરતા ભક્તિભાવે નિરંતર મને ભજે છે જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપે ભજે છે પરંતુ હું જ કર્મકાંડ હું જ યજ્ઞ પિતૃતર્પણ ઔષધિ તેમજ દિવ્ય મંત્રઘોષ છું હું જ ઘી અગ્નિ અને આહુતિ છું હું આ બ્રહ્માંડનો પિતા માતા આશ્રયદાતા તથા પિતામહ છું હું જ્ઞાનનો વિષય વિશુદ્ધિકર્તા તથા ઓમકાર છું હું ઋગ્વેદ સામવેદ તથા યજુર્વેદ પણ છું હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી
साक्षी धाम आश्रय स्थान तथा अत्यंत प्रिय मित्र छू। हूँ सर्जन तथा प्रलय सर्वनो आधार आश्रय तथा अविनाशी बीज छू। हे अर्जुन, हूँ जो उष्णता आपू छू अने हूँ जो वरसाद ने रोकी राखू छू तथा मोकलू छू। हूँ अमरत्व छू अने साक्षात मृत्यु पण हूँ ज छू। चेतन तत्व तथा जड़ तत्व बन्ने मारा मा छे। जे मनुष्य वेदाध्ययन करे छे तथा सोमरस नु पान करे छे तेओ स्वर्ग प्राप्ति माटे प्रयत्न करीने परोक्ष रीते मारी पूजा करे छे। तेओ पाप कर्म माथी मुक्त थईने पुण्यमय स्वर्गीय इंद्रलोक मा जन्म ले छे ज्यां तेओ देव जेवो आनंद भोगवे छे। ए रीते ज्यारे तेओ विशाळ स्वर्गीय इंद्रिय सुख भोगवे ले छे अने तेमना पुण्य कर्मोना फल पूरा थई जाय छे त्यारे तेओ आ मृत्युलोक मा पाछा आवे छे। ए रीते जे मनुष्यो त्रण वेदोना सिद्धांतो मा दृढ़ रहीने इंद्रिय सुख पामवा प्रयत्न करे छे तेओ निरंतर जन्म तथा मृत्यु ने प्राप्त करता रहे छे। परंतु जे लोको अनन्य भावे मारा दिव्य स्वरूपनु सदा चिंतन करता रही मने भजे छे तेमने जरूरियातोनी हूँ पूर्ति करू छू तथा तेमनी पासे जे छे तेनु रक्षण करू छू। हे कुंती पुत्र, जे मनुष्यो अन्य देवोना भक्त छे अने तेमनी श्रद्धापूर्वक पूजा करे छे तेओ वास्तवमा परोक्ष रीते मारी ज पूजा करे छे। परंतु तेमनी ते उपासना अविधि पूर्वकनी अर्थात योग्य ज्ञानती रहित होय छे। हूँ ज सर्व यज्ञोनो एकमात्र भोक्ता अने स्वामी छू। तेथी जे मनुष्यो मारी साची दिव्य प्रकृतिने ओळखी शकता नथी तेओ अधपतित थाय छे। जे लोको देवोने पूजे छे तेओ देवोमां जन्म पामशे। जेओ पितृओने पूजे छे तेओ पितृओ पासे जाय छे। जेओ भूत प्रेतोनी उपासना करे छे तेओ तेवा जीवोमां ज जन्मे छे। परंतु जेओ मने भजे छे तेओ मारी साथे ज निवास करे छे। जो कोई मनुष्य प्रेम तथा भक्तिपूर्वक मने पर्ण फूल फल के जल अर्पण करे छे तो हूँ तेनो स्वीकार करू छू। हे कुंती पुत्र, तू जे कई करे छे जे कई खाय छे जे कई अर्पित करे छे अथवा दान आपे छे अने जे तपस्या करे छे ते सर्व मने समर्पण कर। ए रीते तू कर्मना बंधन माथी तथा तेना शुभ तथा अशुभ फळो माथी मुक्त थई शकीश। आ संन्यास योग मा पोताना मन ने स्थिर करीने तू मुक्ति पामीश अने मने शरणागत थईश। हूँ न तो कोईनो द्वेष करू छू के न तो कोईनो पक्षपात करू छू। हूँ सर्व प्रत्ये संभाव युक्त छू। परंतु जे मनुष्य भक्ति भावे मारी सेवा करे छे ते मारो मित्र छे, मारामा अवस्थित होय छे अने हूँ पण तेनो मित्र छू। अत्यंत घृणास्पद कर्म करनार कोई मनुष्य जो भक्ति भावे मारी सेवामां परोवायेलो रहे छे तो तेने साधु मानवो जोईए। कारण के ते पोताना निश्चयमां योग्य रीते स्थित थयेलो छे। ते तरत ज धर्मात्मा बनी जाय छे अने स्थायी शांति प्राप्त करे छे। हे कुंती पुत्र, निर्भय थईने घोषणा कर के मारा भक्तनो कदापि विनाश थतो नथी। हे पार्थ, जे मनुष्यो मारो शरण ग्रहण करे छे तेओ भले निम्न योनिमां जन्मेला स्त्रियो वैश्यो तथा शूद्रो होय तो पण तेओ परम गति प्राप्त करे छे। तो पछी धर्मात्मा ब्राह्मणो भक्तो तथा राजर्षियो विषे कहेवानुं शुं होई शके। माटे आ क्षणिक दुखमय जगतमां जन्मीने मारी प्रेममय सेवामां पोताने परोवी दो। तारा मनने मारा नित्य चिंतनमां परोवी दे। मारो भक्त था मने नमस्कार कर अने मारी ज पूजा कर। ए रीते मारामां संपूर्ण रीते तन्मय थईने तू नक्की मने प्राप्त करीश।